શ્રી યુદ્ધકાંડ સર્ગ 41-43. સુગ્રીવ રાવણ સાથે ગડદાપાટુનું યુદ્ધ કરીને આવ્યો એટલે રામે તેને બાહોમાં લઈને ભેટ્યો. પછી ધીમેથી કહ્યું, હે સુગ્રીવ, મને પૂછ્યા વિના તે આવું સાહસ શા માટે કર્યું? રાજાઓ પોતે આવા સાહસ કરતા નથી. તે અમને ચિંતામાં નાખી દીધા, પણ તે પણ ઘણું કષ્ટ ઉઠાવ્યું. હે વાનરરાજ, જો તું અચાનક સાહસ કરે અને તને કાંઈ હાનિ થાય તો પછી મારું, સીતાનું, અરે કોઈનું મારે કોઈ કામ ન રહે. તું આવો પરાક્રમી છે એ હું જાણું છું, પણ તું જ્યાં સુધી સુખરૂપ પાછો નહોતો આવ્યો ત્યાં સુધી મારું મન વ્યાકુળ થઈ ઉઠ્યું હતું. જો તને કાંઈ થાત તો હું લંકાનો નાશ કરી તેનું રાજ્ય વિભીક્ષણને સોંપીને અયોધ્યા જઈ ભરતને રાજા બનાવીને તારી પાછળ આવત. સુગ્રીવે માત્ર એટલું જ કહ્યું કે હે રઘુવીર, તમારી સ્ત્રી સીતાનું હરણ કરનાર પાપી રાવણને નજરે જોયા પછી મારાથી કેમ રહેવાય? પછી રામે લક્ષ્મણને કહ્યું કે હે ભાઈ, મને લાગે છે કે સર્વ પ્રાણીનો વિનાશ કરનાર કાળની સવારી સમીપ આવી ગઈ લાગે છે. માટે આપણે વાનરોને જળ અને ફળવાળા વનોમાં લઈ જઈને વ્યૂહની રચના કરીએ. તું જો વાયુની ગતિ વધી રહી છે. આમ કહીને સુવેલ પર્વત પરથી નીચે ઉતર્યા પછી રામે શુભ મુહૂર્તમાં પોતાના સૈન્યને યુદ્ધ કરવા આગળ વધવાની આજ્ઞા આપી. પોતે પણ મોટું ધનુષ્ય ગ્રહણ કરીને ચાલી નીકળ્યા. રામની પાછળ લક્ષ્મણ, સુગ્રીવ, વિભીષણ, નળ, લીલ, જાંબવાન, હનુમાન વગેરે ચાલ્યા. થોડા સમયમાં જ તેઓ લંકાનગરી પાસે આવી ગયા અને રામની આજ્ઞાથી વાનરોએ લંકાને ચારે તરફથી ઘેરી લીધી. રામ લક્ષ્મણ ઉત્તરના દરવાજે આવી ઊભા, જ્યાં રાવણ ધ્યાન રાખીને બેઠો હતો. આ ઉત્તર દ્વારનો રાક્ષસો બહુ જતનથી રક્ષણ કરતા હતા. પૂર્વના દરવાજે નીલ, મેદ અને દ્વિવિધ વાનરો જઈને ઊભા રહ્યા. ઋષભ, ગજ, ગવાહા અને ગવઈને સાથે લઈ યુવરાજ અંગદે દક્ષિણ દરવાજાને ઘેરીને રોક્યો. સુગ્રીવ પોતાનું અમાપ સૈન્ય લઈને લંકાની મધ્યમાં ઊભો રહ્યો. દરેક દરવાજે 1-1 કરોડ વાનર સૈન્ય મૂક્યું હતું. જાંબવાન અને સુષેણ મોટા સૈન્ય સાથે ઉત્તરમાં રામને સહાય માટે ઊભા હતા. વાનર સેના ગોઠવાઈ ગઈ. તેમાં અતિ બળવાન વાનર હતા. લંકાની ચારે બાજુ વાનરોના ટોળે ટોળા જ દેખાતા હતા. 1 કરોડ વાનરો તો એકબીજાને સૂચના સમાચાર આપવા માટે જ રાખેલ હતા. આથી રાક્ષસો આશ્ચર્ય પામ્યા. વાનરોની ગર્જનાનો મોટો શોર થવા લાગ્યો. આથી સમગ્ર લંકાનગરી ખળભળી ઉઠી. આમ લશ્કરની વ્યૂહરચના કરીને રામે રાવણની સભામાં દૂત મોકલવાનો વિચાર કર્યો. રામે સર્વની સાથે મંત્રણા કર્યા બાદ કહ્યું કે શત્રુ પર ચઢાઈ કરનાર રાજા પ્રથમ શત્રુને દૂત મોકલીને સાવધ કરે છે અને પછી યુદ્ધ કરે છે. માટે આપણે વાલીપુત્ર અંગદને રાવણની સભામાં દૂત બનાવીને મોકલીએ. પછી અંગદને બોલાવીને રામે કહ્યું, હે બહાદુરોમાં શ્રેષ્ઠ કપિ, તું કિલ્લો કૂદીને રાવણ પાસે જા. ડરવાની જરૂર નથી. નિર્ભય રહેજે અને કહેજે કે હે રાવણ, તું બ્રહ્મદેવ પાસેથી વરદાન મેળવીને અતિ ગર્વિત થઈ ગયો છે. તે સગડો હવે તારા પાપના કારણે નષ્ટ થઈ ગયા છે. તે મારી સ્ત્રીનું હરણ કર્યું છે. આથી તને શિક્ષા કરવા માટે હું આવ્યો છું. જો તું મારી સાથે યુદ્ધ કરીશ તો રાજાઓની ગતિ મેળવીશ. તે જે મહાજાળ રચીને સીતાનું હરણ કર્યું તે તો તારી શક્તિ હોય તો મને બતાવ. તું સીતાને લઈને મારે શરણે આવ. જો શરણે નહીં આવે તો તારી નગરીને રાક્ષસવિહીન કરી મૂકીશ. પછી મારા શરણે આવેલા તારા ધર્મિષ્ઠ ભાઈ વિભીક્ષણને લંકાનું રાજ્ય સોંપીશ. હે રાક્ષસ, તું હવે મારી સાથે યુદ્ધ કરવાને તૈયાર થા. એથી મારા બાણો તારી છાતીને ફાડી નાખશે. તું પંખી રૂપ ધરીને નાસી જઈશ તો પણ મારી નજરમાં આવ્યા પછી તું જીવતો રહેનાર નથી. રામના વચનો સાંભળીને વાલીપુત્ર અંગદ તરત જ આકાશમાં ઉડ્યો અને રાવણના મહેલ પાસે આવી પહોંચ્યો. ત્યાં પ્રવેશ કરતા સભામાં મંત્રીઓ સાથે રાવણને વાતો કરતો બેઠેલો જોયો. અંગદે રાવણ પાસે જઈને પોતાની ઓળખાણ આપી અને પછી રામનો સંદેશો કહ્યો. હે રાવણ, હું દશરથ નંદન રામનો દૂત છું અને મહાસમર્થ વાલીનો પુત્ર છું. મારું નામ અંગદ છે. મારું નામ તો તે જરૂર સાંભળ્યું જ હશે. મહાત્મા રામે તને કહેવડાવ્યું છે કે હે રાવણ, તું લંકામાંથી બહાર નીકળીને મારી સાથે યુદ્ધ કર અને તારું બળ બતાવ.
હું તને તારા પરિવાર સહિત હણીશ જેથી ત્રણેય લોક સુખ પામશે. હે રાવણ, જો તું મારા શરણે આવી વિનયપૂર્વક સીતાને પાછી આપીશ તો તું જીવતો રહીશ, નહીતર તું મોતને વરીશ અને તારું રાજ્ય વિભીષણને મળશે અને તને અગ્નિદાહ આપવા વાળું પણ કોઈ બચશે નહીં. અંગદના વચનો સાંભળીને રાવણ અતિશય ગુસ્સાથી પાગલ જેવો થઈ ગયો અને તેને પકડી લેવા હુકમ કર્યો. તરત જ ચાર મોટા રાક્ષસોએ આવીને અંગદને પકડ્યો. અંગદે પકડાવવું પસંદ કર્યું. પછી તે રાક્ષસો સહિત અંગદ મહેલ ઉપર ઉડ્યો. આથી તેના વેગથી રાક્ષસોના હાથ છૂટી ગયા. આથી તેઓ નીચે પછડાયા. અંગદ મહેલના શિખર પર જઈને લાતો મારી તેને તોડવા માંડ્યો. રાવણ જોતો જ રહી ગયો. પછી અંગદ પોતાની છાવણીમાં પાછો આવ્યો. રામને કહ્યું કે રાવણ ગર્વથી ડૂબેલ છે, તે યુદ્ધ વિના સમજે તેમ નથી. હવે તો યુદ્ધ એ જ ઉપાય છે. આથી રામે વાનરોને ખાઈઓ કૂદીને લંકાના કિલ્લા પર ચડી જવાનો હુકમ કરતા વાનરો કિલ્લા પર ચડીને ભયંકર કોલાહલ કરવા માંડ્યા અને લંકામાં ફરી રહેલા રાક્ષસો સામે કિકિયારીઓ પણ કરવા લાગ્યા. રાક્ષસો દોડતા જઈને રાવણને કહેવા લાગ્યા કે હે રામની સેના, લંકાને ચારે ફરતી ઘેરી વળી છે. આથી તેણે લંકાના રક્ષણની વ્યવસ્થા મજબૂત કરી. પોતે મહેલની ઊંચી અટારી પર જઈને જોઈ આવ્યો અને ખાતરી કરી કે લંકાનું ચારે બાજુ વાનરો સિવાય કાંઈ દેખાતું ન હતું. થોડી વાર તો રાવણ ચિંતામાં પડ્યો, પછી ઝીણવટથી તેણે જોવા માંડ્યું. એવામાં યુદ્ધપતિઓથી ઘેરાયેલા રામ લક્ષ્મણ દેખાયા. તે સર્વે લંકાની નજીક આવી ગયા હતા. લંકાના કોટને તોડી પાડીને નીલ સુબાહુ વીરબાહુ વગેરે વાનરો ઘૂસી ગયા હતા અને ત્યાં વ્યૂહ રચીને ઊભા. તે સમયે રામ અને લક્ષ્મણ ઉત્તર દરવાજે આવી પહોંચ્યા. રામની સહાય માટે સુગ્રીવ મોટું સૈન્ય લઈ વાયવ્ય કોણમાં તૈયાર ઊભો હતો. તેની બાજુમાં રીછોનું બળવાન સૈન્ય સાથે ધૂમ ઊભો હતો. કવચ ધારણ કરી હાથમાં ગદા લઈને વિભીષણ રામની પાસે જ ઊભો હતો. વાનરોને આક્રમણ કરતા જોયા એટલે રાવણે પોતાની સેનાને સામું આક્રમણ કરી વાનરોને મારી હટાવવાનો હુકમ કર્યો. રાક્ષસોની ભેરી અને નગારા વાગવા માંડ્યા અને પછી રાક્ષસોની મોટી સેના વાનરો પર તૂટી પડી. બંને સામ સામે ગર્જનાઓ થવા લાગી અને ધમસાણ યુદ્ધ શરૂ થઈ ગયું. રાક્ષસો તલવાર ભાલા અને ફરસા લઈને વાનરોને કાપવા લાગ્યા. વાનરોએ વૃક્ષો શિલાઓ ફેંકીને વિનાશ કરવો શરૂ કર્યો. તેઓ નખ વડે ઉઝરડા કરતા, મુખ વડે બચકા ભરતા અને ગડદા પાટુઓ વડે પીસતા હતા. કિલ્લા પરથી રાક્ષસો નીચે રહેલા વાનરો પર શસ્ત્રો ફેંકતા હતા. તે જોઈને કેટલાક વાનરો કિલ્લા પર ચડી ગયા અને રાક્ષસોને ખાઈમાં ફેંકવા લાગ્યા. ચારે તરફ માંસ અને લોહીનો કિચડ થઈ ગયો. હવે યુદ્ધમાં બેઉ પક્ષે યોદ્ધાઓના બળ અને કોપ વધવા લાગ્યા. રાક્ષસોની પાયદળની મદદમાં હસ્તીદળ અને રથિયો આવીને ભળ્યા. રાક્ષસોના સૈન્યની વૃદ્ધિ થયેલી જોઈ વાનરોએ જોરથી હલ્લો કર્યો. સરખે સરખા બળવાળા વાનરો અને રાક્ષસો વચ્ચે બરાબરનું યુદ્ધ જામ્યું. વાલી પુત્ર અંગદે રાવણના યુવરાજ ઇન્દ્રજીત સાથે યુદ્ધ આદર્યું. વિભીષણ સાથે શત્રુઘ્ન નામનો રાક્ષસ લડવા આવ્યો. ગજ વાનરને તપન નામના રાક્ષસે લલકાર્યો. નીલ વાનર સામે નિકુંભ રાક્ષસ લડ્યો. સુગ્રીવ સાથે લડવા પદસ રાક્ષસ આવ્યો. લક્ષ્મણે વિરૂપાક્ષ રાક્ષસ સાથે લડવાનું શરૂ કર્યું અને રામ સામે સમીકેતુ મિત્રગ્ન વગેરે રાક્ષસો લડવા લાગ્યા. દરેક પોતાને વિજયી થવા મથતા હતા. તેમનું ઘોર યુદ્ધ રૂવાડા ઊભા કરે તેવું હતું. થોડી વારમાં જ યુદ્ધના મેદાનમાં લોહીની નદીઓ વહેવા માંડી. તેમાં રાક્ષસોના માથા હાથ ધડ અને પગ કપાયેલા તણાવા લાગ્યા. ઇન્દ્રજીતે અંગદ ઉપર ગદાનો પ્રહાર કર્યો પણ અંગદે તે ઘા ચૂકવીને પોતાની ગદા વડે ઇન્દ્રજીતનો સુવર્ણ રથ ભાંગી નાખ્યો. સારથી અશ્વને માર્યા. હવે વાનરો મોટા મોટા વૃક્ષો ઉપાડીને રાક્ષસો પર ફેંકવા લાગ્યા, શિલાઓ ફેંકવા લાગ્યા. આથી રાક્ષસો ઘાયલ થવા લાગ્યા. લક્ષ્મણે તેમની સામે આવતા વિરૂપાશ્વને એક જ બાણથી યમસદન પહોંચાડ્યો. રામે પોતાની સામે આવેલા ચારે રાક્ષસોના માથા છેદી નાખ્યા. નળ સામે લડતા રાક્ષસે તીવ્ર બાણો માર્યા તો નીલે તેના જ રથનો ચક્ર ઢાળીને કાઢીને ગોળ ગોળ ફેરવીને માર્યું અને યમસદન મોકલી દીધો. આમ યુદ્ધમાં દેવોએ દાનવોનો સંહાર કર્યો હતો તેમ સુરવીર વાનરોએ રાક્ષસ યોદ્ધાઓનો નાશ કર્યો. તેમના ભગ્ન શરીરો રુધિર વહાવતા પડ્યા હતા. તેમના ભાલા તલવારો અને હથિયારો હસ્તીઓ અશ્વો અને રાક્ષસો અને વાનરોના
મૃત શરીરથી યુદ્ધભૂમિ ભયાનક ભાસતી હતી. આમ યુદ્ધ કરતાં કરતાં સાયંકાળનો સમય થયો. રાક્ષસોને તે સમય અનુકૂળ હોય તેઓ ફરી વાનરો સાથે લડવા ઉત્સાહમાં આવી ગયા.